जय 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 द्वारकाधीश। अयोध्या राम मंदिरना शिलान्यासने जयरे एक वर्ष पूर्ण थई रह्युं छे त्यारे द्वारकानी अंदर हर्ष उल्लासभर जे उजवणी करवामां आवी छे शाक मार्केट चोकनी अंदर। वधु विगत आपणी साथे द्वारका नगरपालिका प्रेसिडेंट ज्योतिबेन સામાણી छे तेमनी पासेथी वधु विगत लईए। बेन, जे आजनो पर्व जे रीते उजवो छे शुं छे? जय द्वारकाधीश। आपणे सौ जाणीए छीए त्यारे आजे आपणा यशस्वी एवा प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदीए एक आजना दिवसने एक ऐतिहासिक दिवस बनाव्यो छे त्यारे आजे राम मंदिरना निर्माणने ना शिलान्यासने एक वर्ष पूर्ण थताની સાથે દ્વારકાની અંદર રિદ્ધિસિદ્ધિ યુવા ગ્રુપ તરફથી અહીંયા માર્કેટ ચોકની અંદર એની ઉજવણીના રૂપે આપણે સૌએ ફટાકડા ફોડી દ્વારકાના તમામ નાગરિકોને મીઠું મોઢું કરાવી અને આ દિવસની ઉજવણી કરી છે। એના માટે હું આપણા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને દ્વારકાધીશના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ કે એમને ભગવાન ખૂબ જ સારું એવું આયુષ્ય આપે અને પૂરા વિશ્વના ખૂબ જ સરસ મજાના કામ કરતા રહીએ એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। જય દ્વારકાધીશ। આજના આટલા સરસ મજાના ઐતિહાસિક દિવસે અમારા દ્વારકા નગરપાલિકાના સદસ્ય શ્રી પદુભાનો પણ બર્થડે છે અને રિદ્ધિસિદ્ધિ ગ્રુપના આપણા જે પ્રમુખ છે મનોજભાઈ સામાણીનો પણ બર્થડે છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। જય દ્વારકાધીશ। આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ ઝાકરિયા, જે ઈશ્વરભાઈ જે રામ લીલા જે રામ મંદિરની શિલાન્યાસની ઉજવણી શું કહેશો? એ શ્રીરામ આજ રોજ અયોધ્યામાં જે થયો તેને એક વર્ષ પૂરો થતાં દ્વારકાની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં ફટાકડા ફોડી અને બધાને મીઠું મોઢું કરાવ્યું છે, તેમજ બીજી સુપ્રિયા ગ્રુપ દ્વારા આયોજન કરવાનું જે ખરેખર સરસ આયોજન થયું છે અને આ આયોજન આજે દિવસે ભલે ઘરે ઘરે દીવડા પેટાવે અને આ દિવસ ઉજવે એવી અમારી લાગણી અને માગણી છે। જય દ્વારકાધીશ। આપણી સાથે મનોજભાઈ સામાણી છે। મનોજભાઈ, પહેલાં તો દ્વારકા ટુડે પરિવાર વતી અને પરેશભાઈ જાગરી વતી આપને જન્મદિવસની શુભેચ્છા અને જે એક રામ મંદિર શિલાન્યાસની ઉજવણી હોય કે રિદ્ધિસિદ્ધિ યુવા ગ્રુપના પ્રેસિડેન્ટ ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે, શું એક તો થેન્ક યુ આજે જન્મદિવસને વિશ કરવા બદલ અને આજે અમને એવો ગ્રુપને એવો વિચાર આવ્યો કે એક વર્ષ પૂરો થઈ છે શિલાન્યાસને ત્યારે આપણા ગ્રુપે કંઈક અવારનવાર અમે કરતા જ રહીએ છીએ, આજ વખતે લગભગ ગુજરાતની અંદર આ દિવસ કોઈને યાદ નથી મારા નિયમ મુજબ, એ એક આપણા હિન્દુ ધર્મ અને થોડુંક ગેરવ્યાજબી કહેવાય ત્યારે અમને અમારા ગ્રુપને એક આવો વિચાર આવ્યો કે એક વર્ષ પૂર્ણ થઈ જન્મદિવસ તો બધા ઉજવે છે, પોતાનો જન્મદિવસ બધાને યાદ હોય છે, જ્યારે આજે રામ મંદિરને નિર્માણને એક વર્ષ શરૂ થયું છે, એક વર્ષ પૂર્ણ થયું ત્યારે શિલાન્યાસ થયું હતું એ દિવસ અમને યાદ છે, એના માટે દ્વારકાની અંદર આજે અમે શિલાન્યાસનો પ્રોગ્રામ વર્ષ પૂરું થાય છે એનો બર્થડે તરીકે, આમ તો ભગવાનના મંદિરનો બર્થડે ન હોય, શિલાન્યાસને એક વર્ષ પૂર્ણ થતાં અમે આજે ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરાવીને દિવસને યાદગાર બનાવી, આજ સાથે આપ સૌને દ્વારકાવાસી અને જે આ ચેનલ જોઈ છે તેમને મારા વતી એક અપીલ કરવામાં આવે છે કે આ દિવસ આપ સૌ યાદ રાખો અને આ દિવસ આપણા માટે ઐતિહાસિક દિવસ છે અને ખૂબ યાદગાર બનાવો, પોતાની રીતે જે રામ ભગવાનનું કરી શકીએ એ કરવાની કટિબંધ થવું જોઈએ। તો અમારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા, જય 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 દ્વારકાધીશ।